नमस्कार दर्शक मित्रों, स्वागत छे आपनु गुजरात न्यूज पोरबंदर मां। हूं छु मिलन आपनी साथे। समाचारों नी शुरुआत करिए ते पहला एक नजर आजनी हेडलाइंस पर। आ हेडलाइन ना प्रायोजक छे जेवर सुवर्ण स्पर्श संपूर्णतानो। पोरबंदर मां सेवा बेकरी प्रोडक्ट नी फेक्टरी मां सर्जायो अकस्मात, लिफ्ट मां दबाई जता तरुण नु घटना स्थळे ज मौत निपज्यु। વડા પંથકમાં વર્તુ નદીનો પુલ બન્યો માથાનો દુખાવો। કોંગ્રેસ અગ્રણીઓએ ધરણા કરી પુલનું સમારકામ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી। ગુજરાતના દરિયામાંથી ઝડપાયેલું ડ્રગ્સ પંજાબમાં મોકલવાના ષડયંત્રનો પર્દાફાશ। ઝડપાયેલા સાથે ઈરાનીઓ 14 દિવસના રિમાન્ડ પર। સૌરાષ્ટ્રમાં મેઘરાજા ફરી મહેરબાન, પોરબંદરના દરિયાકાંઠા વિસ્તાર સહિત ધોરાજીમાં પણ ધોધમાર વરસાદ। સમાચાર વિસ્તારથી, પોરબંદરની શિવા બેકરી પ્રોડક્ટ્સની ફેક્ટરીમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં માલસામાનની લિફ્ટમાં દબાઈ જતા તરુણનું મોત નિપજ્યું છે। રાણાબાવના અમરદળ ગામે રહેતો નિશાંત વિનોદભાઈ મોરી નામનો 16 વર્ષનો તરુણ વનાણા જીઆઈડીસીમાં આવેલ સીવા ઓવરસીડ્સ નામની બેકરી પ્રોડક્ટ બનાવતી ફેક્ટરીમાં માલસામાનની લિફ્ટમાં અકસ્માતે ફસાઈ જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના પરિણામે ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું। જોકે 18 વર્ષથી ઓછી ઉંમરનો 16 વર્ષીય તરુણ અહીં માત્ર કામ શીખવા આવતો હોવાનું ફેક્ટરી માલિકે પોલીસને જણાવ્યું છે। પરંતુ અકસ્માતના આ બનાવમાં ફેક્ટરીની બેદરકારી છે કે કેમ, અને 16 વર્ષીય તરુણ અહીં કામ શીખવા આવતો હતો કે કાયમી ધોરણે કામ કરતો હતો, તે પણ તપાસનો વિષય બને છે। આ સમગ્ર કેસમાં ફેક્ટરીની બેદરકારી અંગે તેમજ બાળ મજૂરી અંગે ગુનો બને છે કે કેમ તે અંગેની તપાસ પણ જરૂરી બની જાય છે। આ સમગ્ર મામલે ઉદ્યોગનગરના પીએસઆઈ સોલંકીએ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરનો 120 કિલોમીટરથી વધુ લાંબો દરિયા કિનારો ભૂમાફિયાઓ માટે રેઢો પટ પડ્યો હોય તેમ અવારનવાર ખનીજ ચોરીઓ જોવા મળે છે। લગભગ 8-1 મહિના પહેલા ગુજરાત ન્યૂઝમાં ખનીજ ચોરો સામે ઝુંબેશ ઉપાડાઈ હતી। તે સમયે ખનીજ ચોરી બંધ થઈ ગઈ હતી, પરંતુ ફરી ખનીજ ચોરી બેફામપણે થતી હોવાની ચર્ચા જોવા મળે છે। પોરબંદરમાં દાયકાઓથી ખનીજ ચોરી થઈ રહી છે, જેમાં ખાસ કરીને રેતી ચોરી અને ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમે છે। ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં 8-1 મહિના પહેલા ગેરકાયદેસર ખાણો અંગે ઝુંબેશ ઉપાડવામાં આવી હતી, ત્યારે સરકારી તંત્ર દ્વારા તમામ તો નહીં પરંતુ મોટા ભાગની ખાણો બંધ કરી દેવામાં આવી હતી। ત્યારબાદ ફરી છેલ્લા થોડા સમયથી માધવપુર પટ્ટી પર બેફામપણે ગેરકાયદેસર ખાણો ધમધમતી હોવાની ચર્ચા જિલ્લાભરમાં જોવા મળી રહી છે, ત્યારે નામ ન આપવાની શરતે ખાસ સૂત્રોના જણાવ્યા મુજબ ખાસ કરીને બડેજ ગામે નેશનલ હાઈવેની નજીક જ સીઆરઝેડમાં સરકારી ખરાબા પર 30થી પણ વધુ ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે, જેમાં 5 જેટલી જગ્યાએ ગેરકાયદેસર વીજતંત્રના ટ્રાન્સફોર્મરો પણ ફિટ કરવામાં આવ્યા છે અને તેમાં સ્થાનિક માધવપુર વીજતંત્રના અધિકારીઓની પણ સંડોવણી છે। આ પ્રકારની ચર્ચા આ વિસ્તારમાં જોવા મળી રહી છે। તો ઉટડા ગામે પણ ગૌચરની જમીનમાં કોસ્ટલ કેનાલ સંપાદિત કરેલી છે, તે જમીન પર પણ ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમે છે। જો સ્થાનિક વિશ્વાસપાત્ર સૂત્રોની વાત માનીએ તો આ ખાણોના રીતસરના લાખો રૂપિયાના હપ્તા લેવામાં આવે છે। દેખાવ પૂરતી કામગીરી કરી કેટલીક ગેરકાયદેસર ખાણો ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવે છે, પરંતુ તેમાં પણ કરોડો રૂપિયાનો દંડ થતો હોય તે દંડ ઘટાડવાના નામે લાખો રૂપિયાનો તોડ કરી લેવામાં આવતો હોવાની ચર્ચા ખાણિયા વિસ્તારોમાં જોવા મળે છે।
हाल नवा आवेला जिला कलेक्टर अशोक शर्मा भूमाफियाओ सामे कड़क हाथे कार्यवाही करे अने हप्ता लेनारा अधिकारीओने खुल्ला पाड़ी जिला भरमां थती खनिज चोरी बंद करावे तेवी अपेक्षा जिल्लानी प्रजा कलेक्टर पासे राखी रही छे। પોરબંદર જિલ્લામાં માધવપુરથી લઈને મિયાણી સુધીનો 120 કિલોમીટર લાંબો દરિયા કિનારો ભૂમાફિયાઓ માટે ખનિજચોરો માટે જાણે સ્વર્ગ સમાન બની ગયો છે। લગભગ 8-1 મહિના પહેલાં ગુજરાતની પોરબંદરમાં મુહિમ ચલાવવામાં આવી હતી ગેરકાયદેસર ખાણો વિશે, અને ત્યારબાદ સફાળે જાગેલા સરકારી તંત્રએ મોટાભાગની ખાણો બંધ પણ કરાવી હતી, જોકે તમામ ખાણો એ સમયે પણ બંધ થઈ ન હતી। હાલ પણ છેલ્લા થોડા સમયથી જે પ્રમાણે પોરબંદર જિલ્લાના ખાણિયા વિસ્તારો છે તેમાં ચર્ચાઓ જોવા મળી રહી છે, તે મુજબ ફરી ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમી ઉઠી છે। ખાસ કરીને માધવપુર પંથકમાં આ ખાણો ધમધમે છે। બળેજ ગામમાં નેશનલ હાઈવેથી બિલકુલ નજીક જ CRZમાં સરકારી ખરાબામાં 30 જેટલા ગેરકાયદેસર પથ્થરના ખાડાઓ એટલે કે ખાણો ધમધમતી હોવાની ચર્ચાઓ સમગ્ર પંથકમાં જોવા મળે છે। એટલું જ નહીં, પરંતુ આ ગેરકાયદેસર ખાણો માટે 5 જેટલા વીજ ટ્રાન્સફોર્મર જેને કહેવાય તે પણ ગેરકાયદેસર રીતે અપાયા હોવાનું જે ચર્ચામાં છે, જેને લઈને માધવપુર PGVCLનું તંત્ર પણ તેની સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। તો બીજી તરફ ઉટણા ગામમાં પણ કોસ્ટલ કેનાલ માટે સંપાદિત કરેલી જમીનમાં પણ ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમી રહી છે। એટલું જ નહીં, જે પ્રમાણે જિલ્લામાં ચર્ચાઓ ચાલી રહી છે તે પ્રમાણે રાતડી, ભાવપુરા અને મ્યાણી સહિતના પંથકોમાં પણ ગેરકાયદેસર ખાણો ચાલુ થઈ ગઈ છે। આ ગેરકાયદેસર પથ્થરની ખાણોને લઈને પોરબંદરને અને સરકારને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। સવાલ એ છે કે અનેક વખત ગેરકાયદેસર ખાણો વિશે આક્ષેપો થાય છે, જવાબદાર સરકારી તંત્ર સામે પણ હપ્તાઓના આક્ષેપ થઈ રહ્યા છે, તેમ છતાં ઉચ્ચ અધિકારીઓ શા માટે ચૂપ બેઠા છે? ત્યારે આવા સમયે પોરબંદર જિલ્લામાં નવા આવેલા જિલ્લા કલેક્ટર અશોક શર્મા આ સમગ્ર મામલાની તપાસ કરે અને જે જવાબદાર હોય તેની સામે કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ સમગ્ર જિલ્લામાંથી ઉઠી રહી છે। ભૌમિક ગોહિલ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જામનગર રોડ પર આવેલ વર્તુ નદીના પુલને લઈને આજે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા અને જર્જરિત પુલનું કામ તાત્કાલિક ચાલુ કરવા માંગ કરવામાં આવી હતી। પોરબંદર જામનગર અતિ મહત્વનો રોડ ગણાય છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી મંજીવાણા અને સોઢાણા ગામ વચ્ચે આવેલ વર્તુ નદીનો પુલ જર્જરિત હોવાથી ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે, જેના કારણે મોટા વાહનોને રામવાવથી મોરાણા, પારાવાડા અને ભૂમિયાવદર થઈને સોઢાણા ગામ સુધી જવું પડે છે, જેના કારણે મોટા પ્રમાણમાં ઈંધણનો પણ વ્યય થાય છે। વર્તુ પુલની બાજુમાં ડાયવર્ઝન આપી બેઠો પુલ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ પુલની કામગીરી નબળી હોવાને કારણે 3 વર્ષમાં 4 વખત આ પુલ ધોવાયો છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ઉપરાંત ડાયવર્ઝન રસ્તો સાંકડો હોવાથી પણ વાહન ચાલકો મુશ્કેલી અનુભવે છે। ભૂમિયાવદર સોઢાણા રોડ પર બિસ્માર હોવાથી વાહન ચાલકોની મુશ્કેલી વધી જાય છે। ત્યારે આજે પોરબંદર કોંગ્રેસના અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાની આગેવાનીમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ કેશુભાઈ ઓડેદરા સહિતના કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ધરણા પર બેસી ગયા હતા અને વર્તુ પુલ નવો બનાવવા તેમજ ડાયવર્ઝનનું તાત્કાલિક સમારકામ કરવા માંગણી કરી હતી। અહીં અમે જે જગ્યાએ ઊભા છે એ જગ્યા અને સામેની જગ્યા જે પુલ જર્જરિત થઈ ગયો છે, છેલ્લા 4-5 વર્ષથી આ સરકારે વારંવાર રજૂઆત કરીએ છીએ, પરંતુ આ નવો પુલ પણ બનતો નથી। પરંતુ જે જગ્યાએ અમે ઊભા છે એ જગ્યાએ 1 કરોડ રૂપિયા જેટલો ખર્ચો કરી અંદાજે અને કોઈના ખિસ્સામાં પૈસા ગયા છે, જ્યારે ખૂબ વરસાદ આવે છે, પૂર આવે છે ત્યારે આ ઉપરનો રસ્તો પણ બંધ થઈ જાય છે અને આ રસ્તો પણ બંધ થઈ જાય છે, એને કારણે લોકો 15-20 કિલોમીટર ફરી અને એને 2 કિલોમીટર અહીંયાથી દૂર અડવા જવું હોય તો જઈ શકે છે, તે ખૂબ હેરાનગતિ છે। મારી રાજ્ય સરકારને વિનંતી છે કે ઉગ્ર આંદોલન થાય એ પહેલાં, પ્રજાનો રોષ ફાટી નીકળે એ પહેલાં આ 15-20 ગામના લોકોની હેરાનગતિ દૂર કરી અમે અહીંયા જે સામે ઊભા છે જર્જરિત પુલનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે અને અહીંયા અમે જે જગ્યાએ ઊભા છે ત્યાં ચેકડેમ કમ કોઝવે લગભગ 3 કરોડના ખર્ચે પ્રપોઝ થયેલો છે, પરંતુ રેતી માફિયાઓ છે એ આ પુલ થવા દેતા નથી। મારી રાજ્ય સરકારને વિનંતી છે કે અહીંયા પણ ચેકડેમ કમ કોઝવે છે એનું તાત્કાલિક કામ શરૂ કરવામાં આવે।
तो बीजी तरफ पारावाड़ा अने भूमियावदर वच्चेनो बेठो पुल ग्रामजनोना जणाव्या मुजब 100 वर्ष अगाउ बनेल होवा छतां अड़ीखम ऊभो छे। आ पुल पर धसमसता पाणी बहेता होवा छतां एक काकरी पण खरती नथी। राजाशाहीना વખતમાં પોરબંદરના જેઠવા રાજાઓએ બનાવેલો આ પુલ ખૂબ જ મજબૂત છે। તો હાલ ભ્રષ્ટાચારને કારણે બનાવવામાં આવતા પુલ 3 વર્ષમાં 4 વખત ધોવાઈ જાય છે, જે અંગે તપાસની પણ માંગ કરવામાં આવી છે। ધીરુભાઈ નિમાવત સાથે કપિલ પાઉ, ગુજરાત ન્યૂઝ, બગવદર। પોરબંદર નજીકના દરિયામાંથી રૂપિયા 150 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। તેમાં બોટ સાથે 7 જેટલા ઈરાનીઓ પણ ઝડપાયા હતા, ત્યારે આ ડ્રગ્સનો જથ્થો ભારતના પંજાબ રાજ્યમાં જવાનો હોવાનું તપાસમાં ખુલ્યું છે। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન દરમિયાન પોરબંદરથી 185 નોટિકલ માઇલ દૂર દરિયામાંથી જુમા હુસેન નામની બોટમાંથી અંદાજિત 150 કરોડની કિંમતનું 30 કિલો જેટલું હેરોઇન ઝડપાયું હતું। અને બોટમાં સવાર ઇબ્રાહીમ બક્ષી ઉર્ફે ઈરી કે બક્ષી, ઇસ્માઇલ પ્રિદાદી ખુદા બક્ષી, અબ્દુલ શતાર માહમૂલ બક્ષી, રહીમ બક્ષી કાદર બક્ષી, ખાલિદ જદગાલ નઝર મહમદ, દુર મહમદ ફેઝ મહમદ અને હમીરદુલ્લાહ બક્ષી સહિત 7 ઈરાની શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી। તેમની પાસેથી એક થુરાયા સેટેલાઇટ ફોન તથા 2 મોબાઈલ ફોન કબજે કરી બોટ સાથે તેમને પોરબંદર લાવવામાં આવ્યા હતા, જે એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા એવું સામે આવ્યું હતું કે ઝડપાયેલ 7 ઈરાનીઓમાંથી મોટા ભાગના શખ્સો હિન્દી તથા પર્શિયન ભાષા બોલે છે। એટીએસની પ્રાથમિક પૂછપરછમાં એવું સામે આવ્યું હતું કે ઈરાની ડ્રગ માફિયા ઇમામ બક્ષ તથા ખાન સાબે ઇમામ બક્ષની માલિકીની જુમ્મા નામની બોટ 10 દિવસ પહેલા ઈરાનના કોર્નાક બંદરથી રવાના કરી હતી અને પાકિસ્તાન ઈરાન બોર્ડર પર પાક ડ્રગ માફિયા ગુલામે અન્ય બોટ મારફત હેરોઇનનો જથ્થો મોકલ્યો હતો। તેને જુમ્મા બોટમાં રાખવામાં આવ્યો હતો અને રક્ષનો જથ્થો કોલંબો ખાતે મોકલવાનું હોવાનું જણાવી ફિશિંગ બોટ રવાના કરી હતી અને તેઓને સેટેલાઇટ ચેનલ નંબર 62 ઉપર સંપર્કમાં રહેવાનું જણાવ્યું હતું। પરંતુ અધવચ્ચે ઇમામ બક્ષે ખલાસીઓને કોલંબોના હેરોઇનનો જથ્થો પંજાબમાં આપવાનો હોવાનું જણાવી ગુજરાત અથવા મહારાષ્ટ્રના દરિયાકાંઠે ડિલિવરીની વ્યવસ્થા થાય ત્યાં સુધી તેઓને દરિયામાં જ રહેવા સૂચના આપી હતી। આથી તેઓએ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયામાં આમ તેમ ચક્કરો માર્યા હતા। તે દરમિયાન આ બોટ સુરક્ષા એજન્સીઓના હાથે ઝડપાઈ હતી। ઇમામ બક્ષ દ્વારા આ બોટ મારફત અગાઉ ડ્રગ્સની અનેક દેશોમાં ખેપ મારી હોવાનું પણ ખલાસીઓની પૂછપરછમાં સામે આવ્યું છે। વિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના છાયામાં આવેલ પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રનું મેનેજમેન્ટ કરતો યુવાન પોલીસને હાથે ઝડપાયો છે। આ યુવાન પાસેથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી। ગત રાત્રે પોરબંદર કમલાબાગ પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન છાયા નવાપારા પ્રાથમિક શાળા પાસે મારુતિનગર તરફથી આવી રહેલ એક બાઇક ચાલક કાનાગીગા ઓડેદરાને અટકાવી તેની તલાશી લીધી હતી। આ તલાશી દરમિયાન બાઇકની ડેકીમાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી। આથી પોલીસે દારૂ તથા બાઇક મળી 30,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તેની વધુ પૂછપરછ હાથ ધરતા પોતે છાયામાં આવેલ પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રનું મેનેજમેન્ટ સંભાળતો હોવાનું જણાવ્યું હતું, ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરના અનેક વિસ્તારમાં અંધારપટ જોવા મળી રહ્યો છે। ક્યાંક લાઇટ ટાવરો બંધ છે તો ક્યાંક નવી સ્ટ્રીટ લાઇટો ફિટ કરવાની જરૂરિયાત ઊભી થઈ હોય કોંગ્રેસ દ્વારા આ સમસ્યાનું નિરાકરણ કરવા રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ કારિયાએ તંત્રને કરેલી રજૂઆતમાં એવું જણાવ્યું હતું કે પોરબંદરના અનેક વિસ્તારો સ્ટ્રીટ લાઇટ વિહોણા છે, જેથી લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે। જુબેલી પુલથી રોકડિયા હનુમાન મંદિર રોડ, જુબેલી પુલ પરથી બોખીરા બસ સ્ટેશન તરફ જતા રોડ પર નવી સ્ટ્રીટ લાઇટો અને હાઈમસ્ટ ટાવરની જરૂરિયાત છે। તો અનેક વિસ્તારો જેવા કે જુબેલી પુલ, ઓવરબ્રિજ, પોલિટેકનિક કોલેજ પાછળ આવેલી સોસાયટીમાં, રોકડિયા હનુમાન પાછળ આવેલી સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે। પોરબંદરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રિના સમયે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે, જેમાં જુબેલી પુલથી રોકડિયા હનુમાન મંદિર રોડ તરફ જતા રસ્તે સ્ટ્રીટ લાઇટો અને રેલિંગની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી રાત્રે વાહનો અંધારામાં ખાડામાં ખાબકે છે। લાઇટ નહીં હોવાથી રોડ પર પડેલા ઊંડા ખાડા લોકોની નજરે ચડતા નથી, તેના કારણે અકસ્માત સર્જાય છે। પોરબંદરના જુબેલી પુલ પરથી પસાર થતા મચ્છીના વાહનો, સુપર ગેસના ટાંકાઓ, ઉદ્યોગનગર તરફ જતા ટ્રકો,
રોકડિયા હનુમાનની પાછળ આવેલી સોસાયટીમાં લોકોને રાત્રે અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો નગરપાલિકાનું તંત્ર લોકોની આ સમસ્યાને ધ્યાને લઈને કાયમી નિરાકરણ લાવી તેવી માંગણી થઈ છે. તો બીજી બાજુ કરોડોના ખર્ચે ઓવરબ્રિજ પર લગાવેલી લાઇટો પણ બંધ છે. નેશનલ હાઈવે કે જે 24 કલાક ધમધમતા હોય તે રોડ પણ બિસ્માર અવસ્થામાં છે અને ત્યાં પણ સ્ટ્રીટ લાઇટની ખાસ જરૂરિયાત છે. અનેક વખત લોકો દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવે છે પણ હાઈવે ઓથોરિટીને લોકોની સમસ્યા નજરે ચડતી નથી. લાઇટના અભાવે અકસ્માતમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પોરબંદર શહેરમાં ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટનો પ્રોબ્લેમ છે અને મને પણ અનેક જગ્યાએથી ફોન આવે છે. હમણાં આજે 10 મિનિટ પહેલાં જ વાડી પ્લોટ વિસ્તારમાંથી ફોન આવ્યો હતો, અમારે લાઇટ માટે શું કરવું એમ, બરાબર છે. એટલે જે રાત્રિના અંધારા પડે છે તેનાથી અકસ્માતનો પણ ભય વધે છે. તે તદઉપરાંત જે નવા વિસ્તારો ભર્યા છે ધરમપુર છાયા ત્યાં પણ અનેક ફરિયાદો આવે છે. નગરપાલિકાએ આ બાબત તાત્કાલિક એક્શન લઈ અને સ્ટ્રીટ લાઇટો રિપેર કરો જેથી કરી અને જાન વ્યક્તિઓના જાનની સલામતી માટે આ કરવું તદ્દન જરૂરી છે. વધુમાં તેમણે એવું જણાવ્યું હતું કે સ્ટ્રીટ લાઇટો અને હાઈ મસ્ટ ટાવરોને જોતા એવું અનુભવાય છે કે વિકાસની વાતો કરતા તંત્રનો વિકાસ પણ આ લાઇટની જેમ જ લબુક જબુક અવસ્થામાં છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોરબંદરને 100% શૌચાલયયુક્ત શહેર જાહેર કર્યું હતું, પરંતુ હજુ પણ ઘણા વિસ્તારોમાં લોકોને શૌચાલયની સુવિધા નથી તેમ જણાવી કોંગ્રેસ દ્વારા જાહેર શૌચાલયોની સુવિધા વધારવા માંગ કરવામાં આવી છે. પોરબંદર કોંગ્રેસના આગેવાન ફારૂકભાઈ સૂર્ય દ્વારા થયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરના ખારવાવાડ, ચુની દીવાદાંડી વિસ્તાર, છાયાનો અનુસૂચિત જાતિનો વિસ્તાર, બિલ્લાના દંગામાં અને અસ્માવતી ઘાટ પાસેનો વિસ્તાર તેમજ ગાયત્રી મંદિર પાસેનો ખાડે વિસ્તારમાં લોકોને ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડે છે. ત્યાં શૌચાલય કે મોબાઈલ ટોયલેટની કોઈ જ વ્યવસ્થા નથી. જ્યાં થોડી ઘણી વ્યવસ્થા છે ત્યાં પણ ગંદકી ખદબદે છે અને શૌચાલય પણ જર્જરિત હાલતમાં જોવા મળે છે. તો પોરબંદરના અનેક વિસ્તારોમાં આવેલા શૌચાલયમાં ગંદકીના ગંજ ખડકાયેલા છે. વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવતી નથી. અમુક જગ્યાએ તો ઝાડી ઝાકરાનું સામ્રાજ્ય પણ જોવા મળે છે. તો શૌચાલય પર જવાના માર્ગે કચરાના ઢગલા પણ જોવા મળી રહ્યા છે. આ ગંદકીના ઉપદ્રવને લીધે જીવજંતુનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે, જેનાથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો પણ ફેલાઈ શકે છે. મારું સૂર્યા કાઉન્સિલર વોર્ડ નંબર 6. આપ આજે જે શૌચાલયની યોજના સરકારની છે, કેન્દ્ર સરકારની છે, સ્વચ્છતા અભિયાન અંતર્ગત, અને આજે ઘરે ઘરે શૌચાલયો બની ગયા છે, ત્યારે જાહેર શૌચાલયો જે જાહેર સ્થળો છે, રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન હોય કે ત્યાં જાહેર લોકોની બહારગામના લોકોની જાહેર શૌચાલયો હોવા જોઈએ અને એ સ્વચ્છતા અને સફાઈની સાથે હોવા જોઈએ. તમે જોઈ રહ્યા છો અહીંયા પાસે જકાતભાઈ અને જે એની દશા છે, આ લખેલું છે 6-10 ચાલુ રહે છે, પણ એમાં તમને કાયમ માટે તાળું જોવા પડશે. અને જ્યારે ચાલુ હોય છે ત્યારે પણ એના પાણીનો નિકાસ બાજુની ગલીની અંદર એવી રીતે થાય છે કે આજુબાજુના રહેવાસીઓ લતાવાસીઓને એ ગંદકીનો સામનો કરવો પડે છે. અહીંયા સફાઈનો તમે અભાવ જોઈ શકો છો. સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાનો ખર્ચો અને કરોડો રૂપિયાનો ખર્ચા કર્યા પછી પણ જો સ્વચ્છતાની આ પરિસ્થિતિ હોય તો લોકો માટે ખરેખર આ ખૂબ જ બિસ્માર પરિસ્થિતિ છે. લોકોના રહેણાંક વિસ્તારની અંદરમાં આજે મેલેરિયા, ડેન્ગ્યુ અને ટાઇફોઇડના રોગો ખરેખર ફાટી નીકળ્યા છે. આખા પોરબંદરની અંદરમાં જે વાયરલ ઇન્ફેક્શન છે જેના કારણે આજે લોકો દવાખાનાની અંદર તમે પહોંચી જાઓ, પ્રાઇવેટ દવાખાનામાં જુઓ, લોકો સતત જાત જાતની આવી ફીવરથી પીડાઈ રહ્યા છે. એટલે નગરપાલિકાના મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબને અમે આ બાબતે લેખિત રજૂઆત કરી છે. અહીંયા નગરપાલિકાની અંદર કોઈ રેગ્યુલર ચીફ ઓફિસર નથી, કોઈ અધિકારી નથી, જેના કારણે આજે કોઈને રજૂઆત કરવી ક્યાં એ પણ બહુ મુશ્કેલી પડે છે. એટલે લોકોએ જે જંગી બહુમતીથી વિજય અપાયો છે, 45 સીટ આપી છે ભારતીય જનતા પાર્ટીની, ત્યારે આ જવાબદારી બને છે પાર્ટીની પણ કે શહેરની અંદરમાં લોકોની સુવિધાઓ જે છે એનો ખ્યાલ રાખે. શૌચાલયના અભાવે સ્ત્રીઓ અનેક રોગોનો ભોગ બને છે તેમજ સ્ત્રીઓને શૌચક્રિયા જવા માટે અંધારું થાય તેની રાહ જોવી પડે છે, જેથી સ્ત્રીઓ પેટના અનેક રોગથી પીડાઈ રહી છે.
સ્ત્રીઓ દિવસે શૌચક્રિયા માટે ખુલ્લામાં જઈ શકતી નથી, તેથી શૌચાલયની સુવિધાના અભાવે તેને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ખાસ કરીને જૂની દીવાદાંડી વિસ્તારમાં તથા જુબેલીના હાથી કેમિકલ વિસ્તારમાં આવું જોવા મળી રહ્યું છે, ત્યારે લોકો માટે શૌચાલયની યોગ્ય સુવિધા કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત બાદ પંજાબમાં પણ મુખ્યમંત્રી બદલવામાં આવ્યા છે, ત્યારે પંજાબમાં અનુસૂચિત જાતિના મુખ્યમંત્રીની નિમણૂક થતા પોરબંદર છાયાના અનુસૂચિત જાતિના યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત બાદ પંજાબમાં પણ બે દિવસ પૂર્વે જ મુખ્યમંત્રી બદલવામાં આવ્યા છે. ત્યાં કોંગ્રેસની સરકારમાં અનુસૂચિત જાતિના નવયુવાન ચહેરા ચરણજીતસિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, જેને લઈને પોરબંદર તેમજ છાયા વિસ્તારના અનુસૂચિત જાતિના યુવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ કડિયા પ્લોટ વિસ્તારમાં પણ અનુસૂચિત જાતિના યુવાનો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા, તેમજ મુખ્યમંત્રીને શુભેચ્છાઓ પાઠવી કોંગ્રેસ પક્ષનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પંજાબ રાજ્યના મુખ્યમંત્રી પદ ઉપર અનુસૂચિત જાતિ સમાજના યુવા ચહેરાની જે નિમણૂક કરવામાં આવી છે તેને લઈને પોરબંદર અનુસૂચિત સમાજ દ્વારા તેમને શુભેચ્છાઓ આપવામાં આવી છે અને છાયા અને કડિયા પ્લોટમાં બાબા સાહેબને પુષ્પહાર પહેરાવી અને જય ભીમના નારા સાથે ફટાકડા ફોડી અને મુખ્યમંત્રીઓને ઢેર સારી શુભેચ્છા આપવામાં આવી હતી અને કોંગ્રેસ પક્ષનો આભાર માનવામાં આવ્યો હતો. પોરબંદર શહેર અને જિલ્લામાં થોડા દિવસો પૂર્વે વરસાદ થયો હતો. હાલ વરસાદી વાતાવરણમાં રોગચાળામાં પણ આંશિક વધારો જોવા મળી રહ્યો છે. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં 10% જેટલો દર્દીઓનો વધારો નોંધાયો છે. ગયા અઠવાડિયે જનરલ ઓપીડીમાં 3,565 દર્દીઓનું નિદાન થયું હતું, જેમાંથી 404 દર્દીઓને ઇન્ડોર કરવામાં આવ્યા હતા. તો અઠવાડિયે 4,100 જેટલા દર્દીઓની ઓપીડી કરવામાં આવી છે અને તેમાંથી 533 જેટલા દર્દીઓને ઇન્ડોર કરવામાં આવ્યા છે, ત્યારે સરેરાશ 10-15% જેટલો દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે. ડૉક્ટર ડીએમ ઠાકોર, આરએમઓ ભાવસિંહજી જનરલ હોસ્પિટલ પોરબંદર. અત્રેની ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં છેલ્લા 2 અઠવાડિયામાં દર્દીની સંખ્યામાં 10% વધારો જોવા મળી રહ્યો છે. ઇન્ડોર દર્દી અને આઉટડોર દર્દી બંનેમાં 10-12% વધારો થઈ રહ્યો છે. પોરબંદર શહેર અને જિલ્લામાં વરસાદને લઈને વાયરલ તેમજ મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે લોકોએ હાલ રોગચાળામાં સાવચેતી રાખવી જરૂરી બની જાય છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત કોસ્ટગાર્ડ અને અમદાવાદ એટીએસ દ્વારા અરબી સમુદ્રમાંથી 50 કિલો હેરોઇનના જથ્થા સાથે 7 ઈરાની શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ શખ્સોની પ્રાથમિક પૂછપરછ બાદ 14 દિવસની રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. પોરબંદર નજીકના સમુદ્રમાંથી જુમ્મા હુસેન નામની ઈરાની બોટમાંથી કોસ્ટગાર્ડ અને એટીએસની ટીમે સંયુક્ત ઓપરેશન કરી 50 કિલો જેટલો હેરોઇનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ આ શખ્સોની પ્રાથમિક પૂછપરછ કરતા આ ડ્રગ્સનો જથ્થો પંજાબમાં મોકલવામાં આવવાનો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે ગઈ મોડી સાંજે આ શખ્સોને જ્યુડિશિયલ કોર્ટના ન્યાયાધીશના બંગલે રજૂ કરી એટીએસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેમાં તેમના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા વધુ પૂછપરછ હાથ ધરશે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકમાં ફટાણા ગામે 2 યુવાન પર હુમલાની ઘટના બની છે. 7-8 જેટલા શખ્સોએ આ યુવાનને ઢોરમાર મારતા બંને યુવાનોને સારવાર માટે પોરબંદર ખસેડવામાં આવ્યા છે. ફટાણા ગામે રહેતા કેશુ ખૂટી નામના યુવાનને છેલ્લા 1 વર્ષથી જમીન બાબતે તેમના કાકા સરમણ કરશનભાઈ ખૂટી સાથે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારબાદ તેના કાકાની જમીન વિજય કાના ભૂતિયા નામના શખ્સે ખરીદી હતી, જેને લઈને મન દુઃખ ચાલી રહ્યું હતું. આજે બપોરના સમયે કેશુ રણમલ ખૂટી અને દિલીપ માલદે કેશવાલા નામના બંને યુવાનો ફટાણા ગામ તરફ આવી રહ્યા હતા. તેવા સમયે આ યુવાનોને રોકી વિજય કાના ભૂતિયા સહિત 7-8 જેટલા શખ્સો કરી અને ધોકા તથા પાઇપ વડે ઢોર માર મારતા બંને યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા. તમારું નામ? કેશો રણમલ ખૂટી. શું બનાવ બન્યો હતો? આ જમીન વાળા. હું હતો જમીન બાબતે બનાવ હું બન્યો. આજે એ આવ્યા હતા, અમને એમ ફટણ જતા હતા, અમને માર્યા. એની નીકળ્યા
કોણ કોણ હતું મારવામાં? વિજય કાના ભૂતિયા ને માણસો હતા બીજા, એ બધા ભેરા હતા. એ હથિયાર શું હતું મારવા? લોકોના પાઇપ હતા ને ધોકા હતા. કેટલા જણા હતા? 7 જણા હતા. હુમલાની આ ઘટનામાં કેશુ રણમલ ખૂટીને હાથ પગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે, તો સાથે રહેલા યુવાનને પણ સામાન્ય ઇજાઓ પહોંચી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર જોવા મળી છે. કુતિયાણા શહેરમાં વરસાદી પાણી ભરાવાને કારણે રોગચાળો વકરી રહ્યો હતો, જે અંગે અહેવાલ પ્રસારિત થયા બાદ પાલિકા દ્વારા દવાના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. કુતિયાણા શહેરમાં વરસાદી પાણી ભરાવાને કારણે રોગચાળો વકરી રહ્યો હતો અને સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓની લાંબી કતારો જોવા મળતી હતી. મોટી સંખ્યામાં લોકોને તાવ, શરદી અને ઉધરસ જેવા રોગો જોવા મળતા હતા. ત્યારે આ બાબતે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત કરી કુતિયાણા નગરપાલિકાના ઘોર નિંદ્રામાં રહેલા તંત્રને જગાડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થયા બાદ પાલિકાનું તંત્ર સફાળે જાગ્યું હતું અને તમામ વોર્ડમાં દવાનો છંટકાવ તેમજ ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે કુતિયાણા શહેરવાસીઓએ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ ભોલાભાઈ ઓરેદરા, કુતિયાણા. અત્યારે આ નગરપાલિકાની જે કર્મચારી છે એ અત્યારે પાણી આ દવા છાંટે છે, DDT દવા. વરસાદ બહુ ભયંકર વરસાદ થયો, એમાં પાણી ખાડામાં ભરાઈ ગયા છે. એના માટે આ બધી દવા છાંટે છે અને હારવા માટે ફાયદો બહુ, નગરપાલિકા બહુ સારું કામ કરે છે. દવા છાંટે છે એટલે કોઈને કોઈ મસર કરડે નહીં, કોઈ રોગ થાય નહીં. અત્યારે જે આ ખાડા ખબોશિયા છે એને હિસાબે આ દવા છાંટે, એના માટે પ્રમુખનો આભાર, બહુ સારું કામ કર્યું. નાના નાના બાળકો હોય, કોઈ મચ્છર ન કરડે, બધું સારું થઈ ગયું. નગરપાલિકા કુતિયાણામાં મસરીભાઈ કરશનભાઈ મોઢા, હાલ ક્લાર્ક તરીકે, સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું. કુતિયાણામાં હાલ સતત વરસાદ અને ઝરમર વરસાદ પડી રહ્યો છે, તેને કારણે અનેક વોર્ડમાં રોગચાળો વકર્યો એવું માનવામાં આવે છે અને આજે વરસાદે વિરામ લીધો તે બદલ અત્યારે હાલમાં ફોગિંગ મશીન અને DDT તથા પંપ દ્વારા અનેક વોર્ડમાં દવા છંટકાવ કરેલો છે અને કરવામાં આવશે, જેથી કરી અને આગળ રોગચાળો વકરે નહીં. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ કુતિયાણા પંથકમાં ભાદર નદીનું ઘોડાપૂર આવ્યું હતું, જેથી ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. હાલ પાણી ઓછું થઈ રહ્યું છે ત્યારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં જમરા ગામે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. વરસાદને કારણે તો તારાજી સર્જાઈ હતી, પરંતુ ખેડમાં જે પૂરો આવ્યા છે ઉપરવાસના વરસાદને કારણે, તેની તારાજીના દ્રશ્યો એક પછી એક સામે આવે છે. ગુજરાતનો સતત ખેડ વિસ્તારની મુલાકાત રહ્યો છે. હાલ આપણે પહોંચ્યા છે જમરા ગામમાં. પહેલાં હું જમરા ગામમાં મોટાભાગનું તલનું વાવેતર થાય છે, તમને આ તલના દ્રશ્યો બતાવીશ કે જ્યાં ખેતરોમાં જો ત્યાં આવા તલના નજારા થઈ ગયા છે. તલ મોટાભાગના 24 કલાક કે 36 કલાક પાણીની અંદર રહે તો તલ જ પૂરું થઈ જાય છે. આ તો 6-6 દિવસ થયા છે. ત્યારે આપણે જમરા ગામના જે આગેવાનો છે, હાલ યુવાઓ છે, જે ખેડૂતો કામ કરી રહ્યા, તેમની સાથે ખાસ વાત કરીશું. શું કહેશું, કેટલી નુકસાની છે, શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ અત્યારે ઉપરવાસના બહુ વરસાદને કારણે અત્યારે અમારા બધા પાક જોઉં તો ડૂબી ગયા છે અને પાણી સતત 15 દિવસથી એવું કન્ટિન્યુ ઉપરથી આવે છે, એટલે પાક તો ડૂબીને બળી જ ગયા છે અને હજી પણ સતત પાણી આવું ધીરે ધીરે ચાલુ છે અને પાક ડૂબી ગયા, એટલે એમાં કોઈ વળતર ને અમને ફૂલ સરકાર તરફથી આશા છે કે કોઈ વળતર આપે. અને અમને સાંભળતું નથી કે ઝાઝા ટાઈમથી અમને તો ઘેડવાને તો લાગે ભૂલી જ ગઈ છે સરકાર, કેમ કે વીમો તો એક સમયથી આવ્યો જ નથી. બાકી તો હવે સરકાર ઉપર એ આશા છે કે વીમો અને કંઈ સરકારને ખેડૂતોને સહાય કરે. કેટલા રૂપિયાની નુકસાની, કેટલા વીઘામાં થયો હશે પાક ને એક વીઘે કેટલો ખર્ચો આવ્યો હશે? અમારા મોટાભાગના તલ ને જુવાર, માંડવી આ બધા પાકને બહુ નુકસાન થયું છે અને 50% જમીન વવાઈ ગયો એટલે એ બધી નુકસાની છે. એટલે આનો અંદાજ તો જો સરકાર આવે અને સર્વે કરે તો એનો ખર્ચનો અંદાજ આવે. અત્યારે અમારે 5-5 હજારનો વીઘાદીઠ ખર્ચો થઈ ગયેલ છે અને મોટાભાગે અત્યારે હજી પાણી ઓસર્યા નથી. આ પાણી ઓસરતા 5-7 દિવસની વાર લાગે, તો અત્યારે જેમ પાણી ઓસરતા જાય છે તેમ પાક બધું નાશ થતો જાય છે. તો સરકાર શ્રીને અમારે એટલી વિનંતી છે કે ઘેડને આજથી નહીં, મને આપણે 20 વર્ષથી કાયમી માટે આ જ પોઝિશન છે. વરસાદ
રાજકોટ થાય, ધોરાજી થાય, ગોંડલ થાય, વરસાદ ન્યા થાય અને ઘેડ વિસ્તારમાં પાણી ભરાય એટલે એને માટે પાક નાશ થઈ જાય. આજ વર્ષોથી ઘેડ વિસ્તારને કોઈ વીમો પણ મળેલો નથી અને ઘેડ વિસ્તારની અત્યારે આવી પરિસ્થિતિ છે કે માણસો ભાગવા માંડ્યા. અમારે અત્યારે 10 વીઘાનો ખેડૂત છે, એને આ પાક બધું નાશ થઈ ગયો હોય તો કઈ રીતના એનું ભરણ પોષણ કરવું? માટે અમારા ઘેડમાંથી મોટાભાગના લોકો બહાર નીકળવા મજબૂર થયા છે. તો સરકારશ્રીને આપણે એટલી વિનંતી છે કે ઘેડ માટે તમે કંઈક અલગ પેકેજની માંગ કરો તો આ ઘેડ કાયમી માટે ટકી રહે, નકર આ ઘેડની પરિસ્થિતિ દર વર્ષોથી વર્ષો ખરાબ આવતી જાય. મોટા ભાગની તકલીફ જોવા મળી રહી છે. ખેડ વિસ્તાર નાના ખેડૂત મધ્યમ વર્ગ છે, જ્યાં પોતાની આવક કરતા જવાબ વધુ જોવા મળતી ત્યારે ખેડૂતોને હવે શહેર તરફ દોડ મૂકી છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે, આવા સમયમાં જો સહાય નહીં મળે તો અહીંયા ઘણા ઘરો પણ અહીંથી શહેર તરફ વળશે, જેની જવાબદારી સરકાર ઉપર રહેશે. ત્યારે તાત્કાલિક સર્વે કરીને વળતર મળે એવી ખેડૂતે માંગણી કરી છે. કેમેરા પર્સન નાગેશ મળદ્ર સાથે નાગેશ પરમા, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. રાણાવાવ રેલવે ફાટકથી અમરદળ જતો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રસ્તાના મસમોટા ખાડાઓમાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રાણાવાવ રેલવે ફાટકથી અમરદળ જતો રસ્તો બિસ્માર હોવાને કારણે તેમાં મસમોટા ખાડાઓ જોવા મળે છે. હાલ આ ખાડાઓમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે, જેને કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ સમસ્યાની ગામના સરપંચને સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરી છે, તેમ છતાં રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી. છેલ્લા 3-1 વર્ષથી રસ્તો બિસ્માર હોવા છતાં કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. ત્યારે રસ્તાનું વહેલી તકે નવીનીકરણ થાય તેવી માંગ ઉઠી રહી છે. મારું નામ ડાયાભાઈ કારાભાઈ મકવાણા ધોરિયા અને સમરદર. ફાટકથી સિંગલ પ્લોટ બાજુ અમરદર બાજુ જવા જાતે રસ્તા ઉપર 3 વર્ષથી આ ખાડો આવેલો છે. આમાં અનેક લોકો પડ્યા, છતાંય સરપંચને ઘણી વખત રજૂઆત કરી છતાં ધ્યાન દેતો નથી. થઈ જાય અત્યાર સુધીમાં 3-4 ફ્રેક્ચર થઈ ગયા છે મોટરસાઇકલમાં પડ્યા લોકો. ને રજૂઆત કરીએ એટલે એમ કે આ વખતે થઈ જાય. 3 વર્ષથી આમણે એમ છે આના પોઝિશનમાં આખાડો, કોઈ ધ્યાન દેતું નથી. સરપંચ તો બિલકુલ ધ્યાન નથી દેતો. અત્યારે હાલમાં કોઈને ઈજા થઈ છે? અત્યારે 3 વખત પડ્યા હમણાં માણસો બહારના મહેમાન જે તહેવાર ઉપર આવેલા હતા, એ છતાંય સરપંચ જોઈ નીકળી જાય અહીંથી, કોઈથી ધ્યાન દેતા નથી. 3 વર્ષથી રજૂઆત કરીએ છીએ અમે. જેતપુરના ધારેશ્વર ખાતે આવેલ જીબી ઓફિસે 2010 સાલમાં ખેડૂતોના વિદ્યુત પુરવઠાના પ્રશ્નોની રજૂઆત કરવા તે સમયના પૂર્વ સાંસદ સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ રાદડિયા સહિત 80 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. નમસ્કાર મિત્રો, જેતપુર કોર્ટમાં આજે એક સરસ મજાનું જજમેન્ટ આવ્યું છે. પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા તેમજ તેમની સાથેના 80 આરોપી, જેમાં ડેંગ પ્રિન્ટિંગના પ્રમુખ, માર્કેટિંગ યાર્ડના પ્રમુખ, ડેરીના પ્રમુખ, સંઘના પ્રમુખ તેમજ સહકારી ક્ષેત્ર અને શિક્ષણ જગતના આગેવાનો, સરપંચો અને કાર્યકરો સામે ખેડૂતોના પ્રશ્ને રજૂઆત કરવા ધારેશ્વર PGVCLની ઓફિસે ગયા ત્યારે એક બનાવ બનેલ, જેનો ગુનો દાખલ થયેલ. જે કેસ સને 2010થી જેતપુર કોર્ટમાં ચાલતો હતો, આરોપીઓ માન્ય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા અને અન્ય આગેવાનો વતી અમે વકીલ તરીકે રોખાયેલ. હું એડવોકેટ જીતેન્દ્ર પારખી, મારા સાથી સિનિયર ધારાશાસ્ત્રી શ્રી પ્રફુલભાઈ અપરનાથી તેમજ અમારા એક દિવંગત વકીલ સાહેબ ધડુકભાઈના માર્ગદર્શન નીચે અમે આ કેસ ચલાવ્યો અને નામદાર કોર્ટને અમે એવું ધ્યાને દોરી શક્યા કે આ ખોટી ફરિયાદને ખોટો કેસ છે. કોર્ટે કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતોને ધ્યાનમાં લઈ આવી ફરિયાદ પ્રાઇવેટ કમ્પ્લેન્ટ ડાયરેક્ટ ન ચાલી શકે એવું સરસ ફાઇન્ડિંગ આપી આ કેસમાં તમામ આરોપી માન્ય વિઠ્ઠલભાઈ રાદડિયા સહિતના આગેવાનોને નિર્દેશ છોડી મૂક્યા છે. આ તકે નામદાર કોર્ટનો અમે આભાર માનીએ છીએ અને આ કેસ અમે જીત્યા છીએ. હું જીતેન્દ્ર પારખી અને પ્રફુલ વ્યાપાર નથી એનો અમને ઘણો હર્ષ છે અને ખરા અર્થમાં હું એમ કહી શકું કે આ અમારા નેતા, દિવંગત નેતા માન્ય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબને અમારી શ્રદ્ધાંજલિ છે. મિત્રો, તમારો ખૂબ આભાર, ધન્યવાદ. પોરબંદરમાં આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરી મેઘરાજા મહેરબાન થયા હતા. 4 દિવસના વિરામ બાદ ફરી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પોરબંદરના બરડા પંથકમાં આજે બપોર બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, જેમાં ટુકડા, ભાવપરા, મિયાણી,
અને વિસાવાડા સહિતના દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં બે દિવસના ઉકળાટ બાદ મેઘરાજા મહેરબાન થયા હતા. ત્યારે વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી જતા ઠંડક પ્રસરી હતી. ભનુ ચાવડા, ગુજરાત ન્યૂઝ, જામરાવલ. ધોરાજી પંથકમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે, જેને કારણે સફુરા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તો ભાદર બે ડેમ ઓવરફ્લો થતા તેના દરવાજાઓ પણ ખોલવામાં આવ્યા છે. ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ પડતા લગભગ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે ભૂખી ગામે આવેલ ભાદર બે ડેમમાં નવા નીર આવતા જળ સપાટીમાં વધારો થયો હતો, જેને લઈને ડેમના 4 જેટલા દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા હતા. આ પંથકમાં ધોધમાર વરસાદને કારણે સફુરા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને સફુરા નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થતા પંચનાથ મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો પણ બંધ થયો હતો. ત્યારે વરસાદને કારણે ધોરાજી શહેરના મુખ્ય વિસ્તારોમાં 2 ફૂટ જેટલા પાણીનો ભરાવો થયો હતો. જોકે બાળકો સહિત શહેરીજનોએ વરસાદની મજા માણી હતી. અલ્પેશ ત્રિવેદી, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ઉપલેટા તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં તેણે કરેલી ગેરરીતિને લીધે આ અધિકારી સસ્પેન્ડ થયા છે. હાલ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવનાર ગોવિંદ નાયકને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. આ અધિકારી નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ફરજ બજાવતા હતા. તે દરમિયાન ગેરરીતિ કરી હોવાનું સામે આવતા તેમને સસ્પેન્ડ કરાયા હોવાનું જાણવા મળે છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં સેવા બેકરી પ્રોડક્ટની ફેક્ટરીમાં સર્જાયો અકસ્માત. લિફ્ટમાં દબાઈ જતા તરુણનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. બરડા પંથકમાં વર્તુ નદીનો પુલ બન્યો માથાનો દુખાવો. કોંગ્રેસ અગ્રણીઓએ ધરણા કરી પુલનું સમારકામ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી. ગુજરાતના દરિયામાંથી ઝડપાયેલું ડ્રગ્સ પંજાબમાં મોકલવાના ષડયંત્રનો પર્દાફાશ. ઝડપાયેલા 7 ઈરાનીઓ 14 દિવસના રિમાન્ડ પર. સૌરાષ્ટ્રમાં મેઘરાજા ફરી મહેરબાન. પોરબંદરના દરિયાકાંઠા વિસ્તાર સહિત ધોરાજીમાં પણ ધોધમાર વરસાદ. કાલે ફરી મળીશું આજ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.